નંબર પાંચ એવો પ્રશ્ન છે એકના છેદમાં સત્તર દશાણ સભ્ય વ્યક્તિમાં પુનરાવર્તી તંકોની સંખ્યા કેટલી હોય છે અને આ સંખ્યા આપણે ભાગાકાર કરીને મેળવવાની છે તો કરીએ ભાગાકાર સત્તરનો ઘડિયો આવડતો હોવો જોઈએ ચાલો પહેલા જ ભાગ ચાલશેની એટલે એક લેવું પડશે શૂન્ય એટલે કે જીરો પોઈન્ટ હજી ભાગ ચાલે નહીં તો હજી એક શૂન્ય લેવું પડશે ઝીરો પોઈન્ટને જીરો પાંચ કેટલા વધ્યા સોમાંથી પંચ્યાસી જશે એટલે કેટલા આવશે પંદર હજી ભાગ ચાલે નહીં હજી ભાગ ન ચાલે એટલે કેટલા લેવા પડશે શૂન્ય તો હજી કેટલાય ભાગ ચાલશે તો કે સત્તર આઠ એકસો ને છત્રીસ કેટલાથી આ સત્તર આઠ એકસો છત્રીસ એકસો પચાસમાંથી એકસો છત્રીસ જાય કેટલા વધશે તો કે ચૌદ હજી ભાગ આવેલે નહીં તો હજી એક શૂન્ય પાછા સત્તર આઠ એકસો ને છત્રીસ કેટલા વધસો ચાલીસમાંથી એકસો છત્રીસ જાય એટલે કેટલા વધશે ચાર સત્તર બે ચોત્રીસ કેટલા વધશે છ અને શૂન્ય કેમ કે ભાગ ચાલે નહીં એટલે લેવી પડશે એક શૂન્ય સત્તર ત્રણ એકાવન કેટલા સાઠ માંથી એકાવન જાય કેટલા વધશે નવ હજી લેવો પડશે શૂન્ય સત્તર પાંચ પંચ્યાસી કેટલા વધશે પાંચ ન ચાલે એટલે લેવું પડશે જીરો સત્તર બે ચોત્રીસ કેટલા વધ્યા પચાસ માંથી ચોત્રીસ જાય કેટલા વધશે સોળ ભાગ ચાલે નહીં તો લેવો પડશે શૂન્ય સત્તર નવ એકસો ત્રેપન તો એકસો સાહીઠ માંથી એકસો ત્રેપન જાય કેટલા વધશે સાત જીરો સત્તર ચાર કેટલા એટલે શૂન્ય સત્તર એકુ સત્તર કેટલા વધશે ત્રણ હજી ભાગ ન ચાલે એટલે શું કરવું પડશે શૂન્ય સત્તર એકુ સત્તર કે સત્તર બે થઈ જશે ચોત્રીસ એટલે ભાગ શકે નહીં તો કેટલા આવશે 30 માંથી સત્તર જાય કેટલા વધ્યા તેર હજી ભાગ નો ટાલે એટલે એક લીધો શૂન્ય તો સત્તર સાત કેટલા થશે એકસો ને ઓગણીસ સત્તર સાત એકસો ઓગણીસ કેટલા વધા અગિયાર અહીંથી અહીંયા લખું છું કેટલા વધા અગિયાર ચાલો ભાગ નો એટલે એકસો ને નાખીએ તો સત્તર સાત એકસો ને ઓગણીસ પણ સત્તર છ એકસો બે સત્તર છ એકસો બે કેટલા વધશે આઠ ઝીરો સત્તર ચાર અડસઠ સત્તર પાંચ તો સત્તર ચાર અડસઠ કેટલા વધ્યા બાર ભાગ ન ચાલે એટલે શૂન્ય ચાલો સત્તર સાત કેટલા થાશે એકસો ઓગણીસ જવાબ કેટલો આવ્યો એક એક શેષ વધી એનો અર્થ શું થયો તો કે હવે આપણું ભાજ્ય છે એ પુનરાવર્તિત થયું થયું ને રેડી તો કેટલા અંકો પુનરાવર્તિત થયા તો આપણે ભાગફળના અંકો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ સોળ અંકો પુનરાવર્તિત થાય છે બરાબર તો આપણે પ્રશ્નનો જવાબ એકના છેદમાં સત્તર દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા કેટલી છે સોળ અને એ આપણે ભાગાકાર કરીને ચકાસણી કરવી બરાબર છે તો આમ જુઓ તો આઈએમપી પ્રકારે જ દાખલો છે પણ ગણતરી કરવી પડે અને આના માટે ઘડિયા આવડવા જરૂરી છે રેડી તો હવે જોઈએ પ્રશ્ન છ પ્રશ્ન છ આપણને એવી રકમ કીધી છે કે જેમાં પી અને ક્યુ ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેમની દશાંત અભિવ્યક્તિ શાંત હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો અને આ ઉદાહરણમાં પી પૂર્ણાંક અને ક્યુ છે એ શૂન્યતર પૂર્ણાંક છે શું તમે એવું અનુમાન લગાડી શકો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ બરાબર આપણે એવા ઉદાહરણો લેવાના છે કે જેની અંદર ભાગાકાર કરતા આપણને શાંત સંખ્યા મળવી જોઈએ અને એ શક્ય થવા માટે ક્યુ એટલે કે છેદ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ જેમ કે હું એક ઉદાહરણ લઉં ત્રણના છેદમાં બે અને ત્રણના છેદમાં પાંચ બરાબર છે ચાલો આનો જવાબ શું આવશે જોઈએ આનો મતલબ શું થયો બે એકવું બે કેટલા વિધા એક અને શૂન્ય લેવો પડશે કેમ કે ભાગ ચાલશે નહીં અને બે પાંચ દસ તો કેટલો જવાબ આવ્યો ત્રણના છેદમાં બે એટલે એક પોઈન્ટ પાંચ ચાલો આ તો સામાન્ય હતું આપણને ખબર પડી જાય અહીંયા શું જવાબ આવશે જરાક ચેક કરી લઈએ ભાગ ચાલે નહીં તો જીરો પોઈન્ટ છ પંચાને ત્રીસ ડાયરેક થઈ જાય છ પાંચ ત્રીસ તો જવાબ કેટલો આવ્યો જીરો પોઈન્ટ છ શાંત સંખ્યા મળી શાંત સંખ્યા મળી બરાબર આ તો આપણે છેદમાં અંશની અંદરનો અંક નાનો લીધેલો હતો અંશમાં જરાક મોટું કરીએ તો માની લો કે હું લઉં તેરના છેદમાં બે જવાબ કેટલો થશે તો કે લગભગ છ પોઈન્ટ પાંચ ગણતરી કરી હો કેમ ખબર પડી તો કે તેરના અડધા કેટલા થાય સાડા છ બે છ બાર કેટલા વધ્યા એક અને જીરો લેવો પડશે કેમકે ભાગ ચાલે નહીં બે પાંચ દસ જવાબ કેટલો આવ્યો જીરો તો અંશ કેટલો મળ્યો આપણને તે છ પોઈન્ટ પાંચ બરાબર જો એવી જ રીતના હું સાતના છેદમાં પાંચ લઉં તો શું જવાબ થશે ભાગ ચાલે તો કે હા એક વડે ચાલશે પાંચ એકવું પાંચ કેટલા વધ્યા બે હવે ભાગ ચાલે નહીં તો હું લેવું પડશે જીરો અને અંશ ભાગફળમાં પોઈન્ટ પાંચ ચાર ને વીસ બરાબર તો સાતના છેદમાં પાંચ જવાબ કેટલો આવ્યો એક પોઈન્ટ ચાર શાંત સંખ્યા શાંત સંખ્યા શાંત સંખ્યા અને શાંત સંખ્યા હવે ઊંધું કરીએ અથવા તો કંઈક બીજી સંખ્યા લઈએ જેમ કે આનો જ વ્યસ્ત લઉં આનો જ વ્યસ્ત લઉં તો બે ના છેદમાં ત્રણ જોવો તો કરો ભાગાકાર શું થાય છે તો કઈ આવશે બે ભાગ ન ચાલે એટલે જીરો પોઈન્ટ ત્રણ છ ને અઢાર લે શેષવાયથી બે એટલે કે મળી ગયું ભાગ્ય પૂરું તો એનો મતલબ એમ કે આ તો આયલું જ જશે આયલું જ જશે આયલું જ જશે બંને બાજુ જો આનું ઊંધું લઈએ તો પાંચના છેદમાં સાત આમ કરીએ તો તો શું જવાબ આવશે ભાગ પહેલાં તો ચાલે નહીં એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ચાલો સત્યુ સત્યુ ઓગણપચાસ કેટલા આવશે એક પાછું ભાગ ચાલે નહીં એટલે ઝીરો 71 को 7 कितना विभाजिता 3 भाग नहीं चला એટલે 0 74 28 કેટલા विभाजितા 2 અતિ ભાગ નહી ચાલે એટલે 0 73 21.72 14 કેટલા विभाजितા 6 અહીંયા લે એટલે 0 78 56 કેટલા विभाजितા 4 0 75 35 અતિ ભાગ આલે આગળ કેટલા વડે 5 તો રો તો 5 5 આવી ગયા કે નહીં તો આની આ સંખ્યા અહીલી જશે અહીલી જશે જોવું અહીંયા આપણે એક અનુમાન લગાડી શકીએ અને અનુમાન કેવું લગાડી શકીએ તો કે જોયું તમે છેદમાં બે હતો ને તો સમય સંખ્યા શાંત સંખ્યા મળી શાંત દર્શાંત અભિવ્યક્તિ મળી છેદમાં પાંચ હતો ને તો શાંત દશાંશ અભિવ્યક્તિ મેળવી સેમ અહીંયા છેદમાં બે હતા તો શાંત દશાંત અભિવ્યક્તિ મળી છેદમાં પાંચ હતા તો દશાંત અભિવ્યક્તિ કેવી મેળવી શાંત પણ જો બે અને પાંચ સિવાયનો કોઈ ઘટક લીધો આપણે તો અહીં સંખ્યા કેવી મળી અનંત આવૃત્તિ મળે ઘણા દાખલામાં અનંત અનાવૃત પણ મળી શકે કોઈપણ રીતે અલગ અલગ સંખ્યાઓ મળી શકે પણ તમે એક વસ્તુ જોઈ શકો છો કે જ્યારે બે છેદની અંદર બે હોય કે પાંચ હોય બરાબર ત્યારે આપણને છેદમાં જ્યારે સંખ્યા બે અને સંખ્યા પાંચ હોય ત્યારે આપણને શાંત સંખ્યા મળે છે

ક્યારે હોવું જોઈએ આવું તો કે જ્યારે આપણે ભાગાકાર કરી અને શાંત સંખ્યા મેળવવી છે ત્યારે ક્યુ એટલે કે છેદ એ બે પાંચની એન ઘાત સ્વરૂપે હોવું જોઈએ અને આજ રાખવું જોઈએ રેડી ટુ રેસ ટુ એન અને ફાઈવ રેસ ટુ એન સ્વરૂપે છેદ ને હોવું જોઈએ ત્યારે આપણને શાંત દશાંશ અભિવ્યક્તિ મળી શકે છે બરાબર તો આવા કેટલાક ઉદાહરણો આપણે જોયા હવે જોઈએ દાખલા નંબર સાત પ્રશ્ન સાત આપણને એવું કહે છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ હોય તેવા આપણે ત્રણ સંખ્યાઓ ગમે આપણને જે મજા આવે એ ઉદાહરણો લખી નાખવાના છે બરાબર તો એમાં પેલું ઉદાહરણ મારે આવું લખવું છે એક પોઈન્ટ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર થાય છે તમને મજા આવે એવું કોઈ પણ ઉદાહરણ લખી શકાય કે જેમાં અંકો રિપીટ થતા નથી કંઈને મજા આવી કે મારે આમ લખવું છે કે સાત પોઈન્ટ એક બોતેર તોંતેર ચુમ્મોતેર પંચોતેર છોતેર તો લખી શકાય બરાબર હજી કોઈને એમ થયું મારે નવી કંઈક ડિઝાઇન બનાવવી છે ઝીરો પોઈન્ટ એક ડબલ ઝીરો ડબલ એક ટ્રીપલ ઝીરો ટ્રિપલ એક ચાર ઝીરો એક વખત એક પાંચ ઝીરો બે વખત એક આવું કાંઈ કરવું છે તો પણ તમે કરી શકો છો તમને જે મજા આવે એવા કોઈ પણ ઉદાહરણો લખી શકાય કે જેમાં અંકો રિપીટ થતા નથી રેડી પછી આપણે ઉદાહરણોમાં આગળ જોયું હતું પાયની કિંમત વર્ગમૂળ બેની કિંમત વર્ગમૂળ ત્રણની કિંમત ટેક્સ્ટબુકની અંદર તમને આપેલી છે ત્યાંથી જોઈને પણ તમે એની કિંમતો ઉદાહરણ તરીકે લઈ શકો છો વર્ગમૂળ પાંચની કિંમત પણ વર્ગમૂળ સાતની કિંમત વર્ગમૂળ અગિયારની કિંમત આવી કિંમતો પણ અનંત આવૃત અને અસમ્ય પ્રકારની સંખ્યાઓ છે તો આવા તમને અઢળક ઉદાહરણો મળી શકે છે રેડી તો પ્રશ્ન સાત હવે જોઈએ પ્રશ્ન આઠ પાંચના છેદમાં સાત અને સંખ્યાઓ લખવાની છે આ બેય સંખ્યાની વચ્ચે આવેલી અસમય સંખ્યા કેટલી એ લખવાની છે તો આપણે આગળ ઉદાહરણો જોયા હતા એમાં આપણે સમય સંખ્યા મેળવતા હતા પણ અહીંયા અસમય પ્રકારની સંખ્યા મેળવવાની છે હવે એ કેમ ખબર પડશે કે ભાઈ આ બે સંખ્યા કેમ છે વાં તો આપણી પાસે નિયમ હતા સમય સંખ્યા માટે તો અહીંયા પણ એવું કંઈ નથી તમે કોઈ પણ રીતે લખી શકો છો પણ એના માટે પહેલાં તમને ખબર હોવી જોઈએ કે પાંચના છેદમાં સાત એટલે કે ભાગાકાર કરીને પહેલાં તો મેળવીએ કે આનું ભાગફળ લગભગ કોની નજીક છે બરાબર ચાલો ભાગ ચાલશે નહીં તો આવું ઉદાહરણ તો હમણાં આપણે જોયું હતું બરાબર છે છતાંય એક વખત પાછો ભાગાકાર કરી લઈએ પાંચના છેદમાં સાત એટલે કે ભાગ ન ચાલે એટલે કેટલા થઈ ગયા તો કે પહેલાં લેવા પડશે જીરો પોઈન્ટ સત્યું સત્યું ઓગણપચાસ કેટલા વધ્યા એક અને જીરો સાત એકુ સાત બરાબર કેટલા આવશે ત્રણ જીરો સાત ચાર અઠ્યાવીસ હવે ભાગ આગળ હાલે છે પણ એની જરૂર નથી આપણે એટલાથી મોટી સંખ્યા જોઈએ છીએ ઝીરો પોઈન્ટ એકોતેર ઝીરો પોઈન્ટ એકોતેર નહીં પણ એનાથી આગળ ચાલે છે પણ આપણે એ લેતા નથી આપણે લઈએ છીએ ઝીરો પોઈન્ટ થી મોટી હોવી જોઈએ નાની કેટલી હોવી જોઈએ તો કે જોઈએ અને અગિયાર અને નો કરીએ ભાગાકાર તો શું થશે તો કે અહીંયા ભાગ ચાલશે નહીં તો પહેલાં લેવો પડશે પોઈન્ટ અગિયાર આઠ અઠ્યાસી કેટલા લીધા બે અને ઝીરો અગિયાર એકુ અગિયાર કેટલા ભાગવત છે નવ તો જુઓ તો છેદ રિપીટ ભાજ્ય છે રિપીટ થવા માંડો એનો મતલબ એમ કે અહીંયા આવશે સંખ્યા જીરો પોઈન્ટ એક્યાસીનો બાર અને પાંચના છેદમાં સાતની સંખ્યા તો આપણે આગળ એ ગોતીએ હતા એકાદ દાખલામાં આપણે જોયું હતું કે આ છે એ અનંત આવૃત્ત પ્રકારની સંખ્યા મળશે ભાગફળ અમુક અંકો પછી ભાગ ભાગફળનું પુનરાવર્તન થયા કરશે રેડી તો આપણે કામ હતું ખાલી એટલું કે આ ઝીરો પોઈન્ટ એક્યાસી ના જીરો પોઈન્ટ એકોતેર કઈ કઈ સંખ્યા થઈ જીરો પોઈન્ટ એકોતેર અને જીરો પોઈન્ટ એક્યાસી બેની વચ્ચેની કાંઈ સંખ્યા કોઈ પણ તમને જે મજા આવે એવી અનંત આવૃત્ત અનંત અનાવૃત પ્રકારે બનાવવાની છે કેમ કે આપણને અસમય સંખ્યા પૂછેલી છે એવી કોઈ પણ ત્રણ સંખ્યાઓ આપણે અહીંયા મૂકવાની છે ઝીરો પોઈન્ટ એકોતેરથી મોટી હોય એવી સંખ્યા કઈ થઈ તો કે જીરો પોઈન્ટ બોતેર પણ મોટા થાય તોંતેર પણ મોટા થાય પિંચોતેર પણ મોટા થાય સિત્તોતેર પણ મોટા થાય કોઈ પણ અને ક્યાં સુધી તો કે ઝીરો પોઈન્ટ એકાશીથી નાની હોય એવી ચાલો તો હું એક ઉદાહરણ આવી રીતે લઉં છું ઝીરો પોઈન્ટ બોતેર તોતેર ચુમ્મોતેર પિંચોતેર છોતેર સિત્તોતેર ઇઠોતેર બસ આયેલું રહેશે આ એક અસમય પ્રકારની અનંત અનાવૃત પ્રકારની સંખ્યા થઈ બરાબર હજી કોઈને મજા આવે તો આમ લખી શકાય ઝીરો પોઈન્ટ સેવન નાઇન ઊંધું લખતા દઈએ તોય ચાલશે ઇઠોતેર એકસો ત્રેવીસ એકસો બાર એકસો અઢાર બસો ત્રેવીસ પાંચસો પિસ્તાલીસ નવસો ચોપન કોઈ પણ અંક તમને જે મજા આવે એવા બનાવીને લખી શકાય છે ઝીરો પોઈન્ટ એસી ઝીરો પોઈન્ટ અઠ્યાસી जीरो સિંગલ ઝીરો ત્રણ વખત આઠડા લખીએ બે વખત ઝીરો ચાર વખત આઠ એક ઝીરો આવી સંખ્યા લખી શકાય બરાબર તમને જે યોગ્ય લાગે એવી કોઈ પણ સંખ્યા કે જે ઝીરો પોઈન્ટ એકોતેરથી મોટી કહેવાય એકોતેર ઝીરો બોતેર બરાબર અને ઝીરો પોઈન્ટ એક્યાશીથી નાની કહેવાય ઝીરો એંસી રેડી તો આ વસ્તુ ભૂલ પડવી જોઈએ નહીં તો આ તો દાખલા નંબર આઠ હવે છેલ્લો દાખલો જોઈએ દાખલા નંબર નવ પ્રશ્ન નવ કે જેની અંદર આપણને અમુક સંખ્યાઓ આપેલી છે અને એને આપણે વર્ગીકરણ કરવાની છે કેમાં તો કે એ સંખ્યા સમય છે કે અસમય બરાબર તો આપણે બે પ્રકારની સંખ્યા ભણી ગયા કેને સમય કહેવાય કેવી પ્રકારની સંખ્યાને સમય સંખ્યા કહેશું અને કેવા પ્રકારની સંખ્યાને અસમય સંખ્યા કહેશું એના વિશેનો ખ્યાલ આપણી પાસે છે છતાં પણ એક વખત ફટાફટ રિપીટ કરી લઈએ કે જે સંખ્યાને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકીએ એવી તમામ સંખ્યા કેવી છે સમય સંખ્યા છે અને જેને સ્વરૂપને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં એટલે કે અંશ્છેદ સ્વરૂપમાં લખી શકતા નથી એવી તમામ સંખ્યા કેવી છે અસમય સંખ્યા છે તો સંખ્યા જોઈને જ ખબર પડવા મળશે આપણને વર્ગમૂળમાં છે ત્રેવીસ વર્ગમૂળમાં ત્રેવીસ કે જેનું વર્ગમૂળ શક્ય નથી અને વર્ગમૂળ શક્ય ન હોય એવી સંખ્યા કેવી સંખ્યા થઈ જાય અસમ્ય સંખ્યા થઈ જાય બરાબર આ મુદ્દો આપણે બાકી રાખેલો છે કે જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે આપણે આ વસ્તુ શીખશું કેમ કે એ છે રચના તરીકે લઈ શકીએ અને રચના છે એ બોર્ડ ઉપર આપણે આ રીતે ભણી શકીએ નહીં તો વર્ગમૂળ ત્રેવીસ જોતા જ ખબર પડશે આપણને કેવી સંખ્યા છે અસમય કેમ ત્રેવીસનું વર્ગમૂળ શક્ય થતું નથી બીજી સંખ્યા છે વર્ગમૂળ બસો પચીસ તો વર્ગમૂળ બસો પચીસ એનો મતલબ એમ કે બસો પચીસનું વર્ગમૂળ કેટલું થશે પંદર અને પંદરના છેદમાં કાંઈ ન હોય તો એક તો લખી જ શકાય તો માટે વર્ગમૂળ બસો પચીસ ક્યાં મુજબની સંખ્યા થઈ તો કે સમય સંખ્યા થાય બરાબર ત્રીજું ઉદાહરણ આપણને શું પ્રશ્ન પૂછ્યો છે ઝીરો પોઈન્ટ સાડત્રીસ છન્નું એક શાંત દશાંશ અભિવ્યક્તિ દર્શાવે છે અને શાંત દશાંશ અભિવ્યક્તિ હોય તો આપણે આગળ ભણી ગયા કયા મુજબની સંખ્યા કહી શકાય અને સમી સંખ્યા કહી શકાય બરાબર ચોથું ચોથામાં આપણને એવી સંખ્યા કીધી છે સાત પોઈન્ટ ચાર સાત આઠ ચાર સાત આઠ પુનરાવર્તિત થયા કરે છે તો અને આપણે પહેલાં તો ટૂંકમાં આપણને જે રીતે સમજાય એ રીતે લખીએ તો સાત પોઈન્ટ ચાર સાત આઠ બાર લખી શકાય કેમ કે ચાર સાત આઠ પુનરાવર્તિત થતી સંખ્યા છે તો આપણે એને ટૂંકમાં આ રીતે લખી શકીએ અને આપણે ભણી ગયા શું તો કે જ્યારે આવી આવી એટલે કેવી તો કે અનંત આવૃત્ત પ્રકારની સંખ્યા હોય તો એને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ અને એવી સંખ્યાને કેવી સંખ્યા કહી શકાય સમય સંખ્યા કહી શકાય પાંચમું આપણને જુઓ તો જેટલા ઉદાહરણ આદિ ઉદીના સમયના લીધાને એના જેવો પ્રશ્ન છે બરાબર એક પોઈન્ટ એક ઝીરો એક ડબલ ઝીરો એક ટ્રીપલ ઝીરો એક ચાર વખત ઝીરો એક પાંચ વખત ઝીરો એવી રીતે કોઈ ભાતની અંદર ફેરફાર થયા કરે છે વધારો અથવા તો ઘટાડો પણ સંખ્યા જોતા લાગે છે કે કોઈ અંક રિપીટ થતો નથી પુનરાવર્તિત કાંઈ થતું નથી અને જો પુનરાવર્તિત ન થતું હોય તો એવી સંખ્યા કેવી સંખ્યા થઈ જાય અસમય સંખ્યા થશે બરાબર તો આપણા સ્વાધ્ય એક પોઈન્ટ ત્રણનો આ છેલ્લો પ્રશ્ન કે જેમાં આપણને વર્ગીકરણ કરવાનું કીધેલું હતું